અને હવે જેમને સાંભળવા એક લાવો છે એવા શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર પરમ પૂજ્ય વિશ્વભર ભારતી બાપુના ચરણોમાં હું પ્રાર્થના કરીશ કે તેઓ આપણને આશીર્વચન આપશે પૂજ્ય ભારતી બાપુ

એક વાર આપણે સૌ બે હાથ ઊંચા કરીને જેની બેઠા છીએ એનો જયકાર કરી પરમ પૂજ શામજી બાપુ કી સતન ધર્મ કી પાર્વતી વર મહાદેવ આમાં ક્યાય મંદી દેખાણી નહીં વાંજ એ તારું મતરે ગુમાવેલું જેની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે મને બરાબર યાદ છે ઈસવીસન એસી માં ઉજ્જૈનના કોમ મેળામાં શામજી બાપુ પધાર્યા અને સૌથી પહેલા મારી અને ગોપાળન બાપુની મુલાકાત કરી અને એને કહ્યું બાપુ આપણે અખાડા વડે રસોઈ આપી છે મેં કહ્યું કેટલા અખાડાને રસોઈ આપી છે બાપુ ત્યારે કે આપણે જૂના અખાડાને રસોઈ આપીએ તો આગલે જ દિવસે મારે ત્યાં અવંતિકા ભારતી બાપુની સ્મૃતિમાં ભંડારો હતો અને મેં આખી વાત કરી અને એને બહુ ગમી ગઈ કહ્યું બાપુ તમે અને ભીમ બાપુ બે મળી અને આ કામ ઉપાડી લે મારું અને એણે એ વખતમાં સાડા ચાર લાખ રૂપિયાનો બગલ થયેલો અમને સાંભળી દીધો પછી એને એવી મોજ આવી ગઈ અમે ત્રણ અખાડાઓની રસોઈ નક્કી કરી અને પછી એને કહી બાપુ સાતે અખાડાની રસોઈ આપ્યો હોય તો મેં કયું સાત અખાડાની રસોઈ આપ્યો હોય તો થોડુંક કઈક વધારે ત્યારે કે બાપુ એમ કરીએ આપણે સાતે અખાડાને પણ ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખે શાયદ જ ન્યાન હતું અને ઓગણત્રીસ તારીખે આપણો ભંડારો સત્તાધાર થાય એવું કરો મેં બધા સંતોની મિટિંગ બોલાવી અને તેર અખાડાના મહંતોને બેસાડી અને પ્રસ્તાવ પારિત કર્યો બધા સંતોએ જેણે જેણે રસોઈઓ નક્કી કરી હતી એની બધાની રસોઈઓ કેન્સલ કરાવી અને સત્તાધારની રસોઈ ઓગણત્રીસ તારીખે એસી માં ઉજ્જૈનના કુંભ મેળામાં સાત અખાડા નહીં પણ તેર અખાડાઓને રસોઈ આપી અને એનો આખો વહીવટ મારા હાથથી થયો છે અને ત્યારે બધા સંતોએ નક્કી કર્યું કે સત્તાધારનો એક ગાદીપતિ આવી એક ભગત આવી અને જો આવું મોટું કામ કરી જતો હોય તો આપણી પણ કંઈક કર્તવ્ય ભાવના થાય અને બધાએ મળી અને સર્વોચ્ચ રીતે એ સત્તાધાર શામજી બાપુને હાથીની અંબાડી ઉપર ફેરવી અને ભક્ત શિરોમણીનું બિરોદ આપ્યું એનો હું સર સાક્ષીભૂત છું અને એટલા માટે યાદ આવી આ વાતને કે આવો એક ભક્ત આખા એ સૌરાષ્ટ્રને નહીં આખા ગુજરાતને નહીં પણ સમસ્ત પૃથ્વીના બ્રહ્માંડના ગોળા ઉપર સ્થિતિ ઉપર લાવનાર આ મહાપુરુષ એ એ દિવંગત મહાપુરુષ અને મહાપુરુષની જયારે આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ અને અહીંયા ઉપસ્થિત છે એવા દાતાશ્રીઓનું સન્માન કરીએ સૌપ્રથમ ધીરુભાઈ મગનભાઈ મનાણી લાલજીભાઈ વાળા કરશે મુકેશભાઈ કાનજીભાઈ ભોરિંગ રમેશભાઈ યાદવ કરશે ત્યારબાદ અરુણભાઈ ખીમજીભાઈ ચોટલિયા મહેશભાઈ ગુણવંતભાઈ ધકાણ મનસુખભાઈ મેઘજીભાઈ આજુગિયા રમેશભાઈ પરસોત્તમભાઈ મનાણી ત્રિકમભાઈ રામજીભાઈ ભારદ્વાજ આ સાથે આપણા વાર સપ્તપદીના ફેરા જાની વાલી પીનારા રંગ સાત અને આપણા દાતા છેલા વધ્યા સ્ટેજ ઉપર એ સાત એમને જોરદાર તાળીઓથી વધારે ભાવત ખૂબ સાત થી પડે ભાત પૂજ્ય ભારતી બાપુએ ખૂબ સુંદર વાતો કરી અનુભવની અને પોતે સાક્ષી હતા એ વાતના એમણે વાત કરી ત્યારે મને જ કવિ ગની દહીંવાલા યાદ આવ્યો એણે લખ્યું છે કે જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની હોય ના સંત અને એનું નામ બોલાયા કરે એની હાજરી ન હોય છતાં એનું નામ બોલાયા કરે કેવું જીવન જીવી ગયા હશે એવા આપે તો બાપ કુદરતના ઘર નો કાનૂન છે તમે આવી સારી જગ્યાએ તમે વાવ્યું છે અને હજારો કણ તમને પરમેશ્વર આપશે એવી આ દાતાઓને પ્રાર્થના કરીએ ભગવાનને પવન પિનાક પરમેશ્વરને

શ્રી વલકુ બાપુ પરમ પૂજની સંત શ્રી સર્વે સંતગણ ને મારા દંડવત પ્રણામ આજના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહીંયા જે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા છે સૌરાષ્ટ્રના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે આ તકે સવિશેષ કઈ રહેવાનું કહેવાનું રહેતું નથી અહીંયા બેઠેલા સંતો અને અહીંયા બેઠેલો માનવ મહેરામણ દરેક લોકો જાણે છે સંત અને સુરાની ભૂમિ કાઠિયાવાડ અને એમાંય સામજી બાપુ જેવા સંત ભક્ત ભૂષણ નું જેમને વિરુદ્ધ મળ્યું આ મંદિરના માહોલ વચ્ચે પરમ પૂજ્ય બાપુની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થાય આ વસ્તુ જ સૂચક છે અમે તો પોતે અમારી જિંદગીની અંદર આજે જે કાંઈ છે અહીંયા ઉભા રહેવા માટેની સક્ષમતા સમાજની અંદર આગળ વધવાની સક્ષમતા જે કંઈ છે એ પરમ પૂજ્ય આપા ગીગાના ચરણોમાં અમારું છે બધું અને એના થકી છે ભાઈ તો જેની હડી આજે પોણા બસો વર્ષ પહેલા આપા થઈ ગયા આજે જેની સમાધિ પૂજાય ભાઈ તમે વિચાર કરો કે જેની હડીમાં આટલું જોર હશે તો એ સાક્ષાત કેવા છે આજે પોણા બસો વર્ષ પછી મધ દરિયે વાણ હલવાણા હોય હામે મોતની આરે બાથું ભીડતા હોય અને તે ખાલી એટલું કઈ હે ગિગડા બાપા હતાદાર આવીને એક જોડ ખાલી સીફોળની વધેરીશ અને તે મધ દરિયે વાણ જો ઊભા રહી જતા હોય એવી જેની સત્ત ભૂમિ હોય અને એ સત્ત ભૂમિના એક સેવક એવા સામજી બાપુ કે જેનો નવ ખંડની અંદર નેજો પડતો હોય અને એની આજ પ્રાણ પ્રતિષ્ઠા એ થાતી હોય તો આથી સવિશેષ બીજી કઈ વાત તો હોય સવાલ ફક્ત તમારી નૈતિકતાનો રહેશે વર્લ્ડની અંદર કોઈ એવી મંદી નથી કોઈ એવી મંદિરની તાકાત નથી કે જો તમારી નીતિ મતા અને તમારી નેક દિલથી આગળના વક્તાઓએ કીધું કે જય અને આપા ગીગાના ચરણોમાં ખાલી એક માથું ટેકવજો અને જો કોઈને મંદી નડે તો નરેન્દ્ર સોલંકીના માથામાં આવીને કાળું મારજો ભાઈ તમારી નીતિ મતા ચોખી હોવી જોઈએ હતાદારની અંદર સરેરાશ દસ હજાર માણસ નો રોટલો હાલતો હોય રાતે હાડા અગિયાર બસો આવતી હોય ત્યાં રોટલોને ઓટલો મળતો હોય

અને આજે એની પ્રાણ પ્રતિષ્ઠા છે તો આ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર કોઈ વસ્તુ બીજી કરવાની ન હોય જીવરાજ બાપુનું સાનિધ્ય છે સંતો મહંતોના આશીર્વાદ છે તો bari ફક્ત સુરત વાસીઓને એટલી જ વિનંતી કે શ્રદ્ધા માનતા અને ટેક રાખજો જો તમને આ મંદિરમાંથી બહાર નો કાઢે તો તમે માનજો કે હજ હજાર સંત નહોતો ભાઈ બોલો અप्पा ગીગાની